નમસ્કાર, આપની સાથે હું છું શૈલી. રાજકોટની કમલાવડ રોડ પર આવેલી વોકાર્ડ હોસ્પિટલ ફરીથી વિવાદમાં સામે આવી ગઈ છે, ત્યારે ઉપલેટાની દર્દી પરિવારજનોએ હોસ્પિટલના તબીબ તથા સંચાલકો પર એવા આક્ષેપો કર્યા છે કે અમારા પુત્રીનું મણકાની ગાદીનું ઓપરેશન કર્યા વગર જ હોસ્પિટલ દ્વારા નાણાં લેવામાં આવ્યા છે. ત્યારે શું છે સમગ્ર ઘટના જોઈએ આ વિડીયોમાં. બાટલાની ડિલિવરી કરે છે આવા વ્યક્તિને, જયારે મને ત્રણ કે ચાર ફોન આવ્યા કે મારી દીકરીને ઓપરેશન કર્યું છે વોકાર્ડ હોસ્પિટલમાં, ત્યારે આખી વિગત માહિતી મેળવી એટલે ત્યારે ખ્યાલ આવ્યો કે એમની દીકરીને પોતે પેટે પાટા બાંધીને ભણાવી અને તાલુકા પંચાયતમાં નોકરીએ લગાવી. એ નોકરી કરતા દરમિયાન એ દીકરીને કમરનો દુખાવો થઈ ગયો હતો. કમરના દુખાવા માટે એને સોલ્યુશન માટે સારી હોસ્પિટલ, નામાંકિત હોસ્પિટલ એટલે વોકાર્ડમાં બતાવવાનું વિચાર્યું કે ભાઈ આવી સારી હોસ્પિટલમાં બતાવીએ તો વહેલું સારું થઈ જાય. તો બતાવતા કાંત રામાણી કરીને જે ડોક્ટર કાંત જોગાણીએ એવું કહેલ કે આ તમને કમરને ગાદીની તકલીફ છે તો તમે ઓપરેશન કરી લો એટલે સારું થઈ જશે, આવી એક વિગત એને આપતા એને પૈસા ઉછીના આડાવડા કરી અને હોસ્પિટલમાં ભરી અને પોતાનું ઓપરેશન કરાવ્યું. એ ઓપરેશન પછી 10 દિવસ પછી એને દુખાવો થતા એને પાછું એને સાહેબને કીધું કે આવું થાય છે, તો એને એવું કીધું કે ના ના નહીં વાંધો આવે, તમે દવા ચાલુ રાખો, આવું થઈ જશે, સારું થઈ જાય. એ બાદ આમાં શંકા જ હતા. અમદાવાદ ભરત દવે કરીને ડોક્ટર છે, બહુ સારા ડોક્ટર છે, એને બતાવ્યું કે આમાં જો તો પાછો દુખાવો થાય છે, ત્યારે એ ડોક્ટરનું કહેવાનું એવું હતું કે આમાં ઓપરેશન કોઈ કરેલું જ નથી, આમાં જે કાંઈ પરિસ્થિતિ હતી એ બિફોર અને આફ્ટર બે એક જ છે. જે MRI રિપોર્ટ જોતા ખ્યાલ આવી ગયો કે તમારા ઓપરેશન પહેલાં પણ રિપોર્ટ આવો જ હતો અને અત્યારે હાલ પણ આવો જ છે, એટલે આ ઓપરેશન ફગ કરીને આ કરેલું છે. ઠગાઈ કરી પણ દીકરીની અત્યારે પરિસ્થિતિ એવી છે કે એ બેડ ઉપરથી હલી નથી શકતી, તો આનો જવાબદાર કોણ? અને રોજના 2 ઇન્જેક્શન પોતે લે છે તો પણ એને દુખાવો બંધ નથી થતો. તો આજે 26 વર્ષની ઉંમરની નાની દીકરી અને ગરીબ માણાની દીકરી છે, તો એની ઉપર કાંઈ પણ થશે તો એનું ભવિષ્ય શું? એને જવાબદાર કોણ? આ ડોક્ટરને ખરેખર સરકારને આવી એક રજૂઆત કરવી જોઈએ કે આ જે વોકાર્ડ હોસ્પિટલ છે એ ખરેખર બંધ થઈ જવી જોઈએ, કારણ કે આ ગરીબ માણસોનું કોણ? કિરણબેન ગંભીર મારી પાસે જુલાઈ શરૂઆતમાં આવેલા હતા, ત્યારે એ લોકોને મને બતાવેલું કે એના ડાબા પગમાં બહુ બધો દુખો થવાથી એનાથી ચલાતું નથી. બીજું એ બતાવેલું હતું કે એને બીપીની દવા 10 વર્ષ ત્યાં ચાલે છે, એને થાઇરોઇડની 10 વર્ષ ત્યાં ચાલે છે, એના ગાઉટી આર્થાઇટિસ એટલે વાની બીમારી છે એ 3 વર્ષ ત્યાં છે, એને લિપેડેમિયાની 3 વર્ષ ત્યાં દવા ચાલે છે. એ બધું મને જણાવેલું અને મેં દર્દીને તપાસતા મને એવું લાગ્યું કે એનો ઓપરેશન કરવાથી માત્ર ને માત્ર પગનો દુખાવો ઓછો થશે, કેમ કે જે વાના બીમારી હોય ને વાના જે સાંધા દુખતા હોય એ કોઈ ઓપરેશનથી મટે નહીં. એટલે અમે દૂરબીનથી મણકાનું ઓપરેશન કરેલું એટલે ગાદી ઓછી થવાથી એનો પગનો દુખાવો જતો રહ્યો, પણ એના કમરના દુખાવા એટલા બધા ઓલા હોય કે એ એના આર્થરાઇટિસથી મેં પહેલેથી જ સમજાવેલું હતું કે આ દુખાવો ઓપરેશનથી નહીં દૂર થાય, આની તમારે દવા રેગ્યુલર લેવી પડે. એનો પગનો દુખાવો ઓછો થઈ ગયો છે પણ કમરનો દુખાવાનું કારણ જ અલગ છે, જે ઓપરેશન પહેલાં પણ અમે સમજાવેલું હતું. પૈસા પરત આપવા અમારી ભૂલને કારણે પૈસા પરત આપવાનું નહોતું, કારણ કે ગરીબ દર્દી હતું એટલે અમને એમ થાય કે એનો દુખાવો દૂર થાય, જો કંઈ કરી શકાય તો અમે કરી શકીએ. મેં એમને કીધું હતું કે તમે ગુજરાતમાં ગમે તે ડૉક્ટરને સારા ડૉક્ટરને બતાવો, આનાથી બીજો કાંઈ અભિપ્રાય આપણને મળતો હોય તો થાય. એ લોકો ભરતભાઈ દવેને પણ બતાવ્યા એવા છે, ભરતભાઈ દવેએ દવા લખી દીધી છે, પણ કોઈ એવું ઉલ્લેખ નથી કર્યો કે આ ઓપરેશન ફેલ ગયું કે આ ઓપરેશન પછી પાછું કરવું પડે કે કોઈ પણ ઉલ્લેખ નથી થયો. અને કોઈ પણ માણસની ગાદી ખસી જાય, એકવાર ખસી જાય અને એમાં ડીજનરેશન થાય તો એ લાઈફમાં ગમે ત્યારે તમે MRI કરાવો, એ MRIમાં દેખાય. પગની તકલીફ હતી, એ જે 2 મહિનાથી આ પગની દુખાવાની તકલીફ હતી એ દુખાવાની દવા એ દુખાવો જતો રહ્યો છે, પણ કમરનો દુખાવો એને આર્થરાઇટિસને લીધે છે. જે આર્થરાઇટિસનો દુખાવો ઓપરેશનથી ના જાય એની રેગ્યુલર દવા લેવી પડે. ઓલરેડી એ આવ્યા ત્યારે આટલી બધી દવાઓ ચાલતી હતી, આટલી દવાઓ બધી ચાલતી હતી, 10 જાતની ઓલરેડી એને 10 વર્ષથી આ દવા ચાલે છે,
જે સ્પોન્ડિલાઇસિસની દવા 3 વર્ષ ત્યાં ચાલે છે, એ દવા મેં એને કીધું હતું કે એ દવા તમારે રેગ્યુલર લેવી પડશે, રેગ્યુલર વાના ડોક્ટરને બતાવવું પડશે, તો જ તમારો આ કમરનો દુખાવો ઓછો થશે. આ ઓપરેશનથી માટે એવો દુખાવો નથી. ના, પાયા વિહોણા જ છે, કારણ કે દર્દ મારું તો એક જ છે કે ગરીબ દર્દીઓ આપણને આપણાથી જેટલી થાય એટલી આપણે મદદ કરી શકીએ, એનું દુઃખ દૂર થતું હોય. જો કોઈ બીજો કેમ કે ઓપરેશનથી એને ફાયદો થઈ જાય તો મેં એમને કીધું કે તમે ઓપરેશન કરાવી લો, હું ડોક્ટર સાથે વાત કરું, મારાથી જેટલું શક્ય હોય એટલું તમારું કાઢ્યા. એવું નથી કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, પણ એ જો દર્દીનું દુઃખ છે તો મને ખબર છે કે એનો આર્થરાઇટિસનો દુખાવો છે, દવાથી તો ઓલા ઓપરેશનથી તો ના જાય, એને રેગ્યુલર એ લોકોને પહેલાંને બતાવવું પડતું હોય. ઓકે.